ગુજરાત લોકાયુક્ત દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળને કેટલાક સૂચન કરવામાં આવ્યા. પ્રશ્નપત્રો ફૂટતા અટકાવવા ગુજરાત લોકાયુક્ત દ્વારા આ સૂચનો કરવામાં આવ્યા છે. પ્રશ્નપત્રો ફૂટતા અટકાવવા કાર્યપદ્ધતિમાં જરૂરી સુધારો કરવા સૂચન કરાયું. હિરેન રાવલ વધુ માહિતી આપી રહ્યા છે. જી હિરેન, છેલ્લા કેટલાક સમયથી એટલે કે 2023 અને એના પહેલા ગૌણ સેવા પસંદગી મંડળના અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નપત્રો ફૂટવાની ઘટનાઓની ફરિયાદો ગુજરાત લોકાયુક્તને મળી હતી અને લોકાયુક્તે આ અંગે પસંદગી મંડળને કેટલાક સૂચનો કર્યા છે. વિધાનસભા ગૃહમાં રજૂ થયેલા લોકાયુક્ત અહેવાલમાં આ ખુલાસો થયો છે. લોકાયુક્તે મંડળને કહ્યું છે કે જે પ્રશ્નપત્રોની કોપી બનાવવામાં આવી છે તો તે પ્રશ્નપત્ર છપાવવામાં આવે છે એ ખાનગીના બદલે સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાં છપાવવામાં આવે, જેથી કરી અને જવાબદારી અધિકારી અથવા તો પ્રિન્ટિંગ કરનારની ફિક્સ કરી શકાય અને જો જૂની પદ્ધતિ એટલે કે ખાનગીમાં છાપવા માટેની પ્રક્રિયા ચાલુ રાખવી છે તો એમાં વધુ ગુપ્તતા જળવાય અને માલિક અને કર્મચારીઓ કે જે પ્રિન્ટિંગ સાથે જોડાયેલા છે એમની પણ જવાબદારી ફિક્સ થાય એ પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ, એ પ્રકારની સૂચના આની અંદર આપવામાં આવી છે. આ સિવાય પ્રશ્નપત્ર તૈયાર કરવા એટલે કે જે પ્રશ્નોનું સિલેક્શન હોય છે એમાં અલગ અલગ મોડરેટરો પાસેથી પ્રશ્નો મંગાવ્યા પછી જે ફાઇનલ પ્રશ્નપત્ર તૈયાર થાય છે એની માહિતી પણ માત્ર અધ્યક્ષ અથવા તો ગણતરીના લોકોને જ રહે અને ગુપ્તતા જળવાય એ અંગેની પણ એની અંદર સ્પષ્ટતા કરવામાં આવી છે. આ સિવાય જો પ્રશ્નપત્ર છાપવા સિવાય આખી સિસ્ટમ જે છે એને પારદર્શી બનાવવા, જવાબદાર બનાવવા અને ભવિષ્યમાં આવા બનાવો ન બને એને અટકાવવા માટે કાર્યપદ્ધતિમાં સુધારો કરવા માટેની સૂચના આ લોકાયુક્ત દ્વારા અપાઈ છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે.